આપણા રહેવા માટેનું નિવાસસ્થાન હોય પછી ભલે નાની એવી પરણકુટી હોય નાનું એવું ઘર હોય અથવા બંગલો હોય કે રાજમહેલ હોય પણ એની સફાઈ કરવી પડે ને બર્ણકૂટી હોય તોય સફાઈથી સારી લાગે ઘર હોય તોય સફાઈથી સારું લાગે બંગલો હોય તોય સફાઈથી સારો લાગે અને રાજમહેલ હોય તો બી સફાઈથી સારો લાગે શું વિચારશે સ્વસ્થતા ત્યાં પ્રભુતા જેટલી આપણા દેહની અંદર શુદ્ધિ થાય તો શુદ્ધિ થાય તો ત્યાં પ્રભુતા એટલે આત્મપદના પ્રગટ્યને માટે પહેલાં શુદ્ધતાની જરૂર છે જેને સાદી ભાષાની અંદર ઉગારામ દાદા એમ કહેતા કે ઘર સિદ્ધ તો ઓસરી સિદ્ધ ઓસરી સિદ્ધ તો ફળી સિદ્ધ ફળી સિદ્ધ તો એનો વ્યવહાર સિદ્ધ વ્યવહાર સિદ્ધ તો એનું જ્ઞાન સિદ્ધ અને જેનું જ્ઞાન સિદ્ધ એનો આત્મા સિદ્ધ અને આત્મા સિદ્ધ એ વસન સિદ્ધિ વાળા પુરુષો કહેવાય છે કે બોલે ઈ વસન ફળે પણ ક્યારે કે શુદ્ધતા થાય ત્યારે તો ઘર ઓસરી અને ફળી આપણું અંતસ્કરણ ને ઘર સમજવું મન બુદ્ધિ ચિત્તને અહંકાર શર અંતસ્કરણ છે એને આપણું આંતરિક ઘર સમજવું પેલા એની શુદ્ધિની જરૂર છે જો અંતસ્કરણ શુદ્ધ થાય તો ઇન્દ્રિયો શુદ્ધ થાય એવો શ્રી સિદ્ધ અને ઇન્દ્રિયો શુદ્ધ થાય એટલે એના વ્યવહારો સિદ્ધ થાય એટલે ફળી સિદ્ધ એનું ફળી સિદ્ધ પણ પર્ણકુટી ઘર બંગલો કે રાજમહેલની સફાઈ માટેના સાધનો તો બજારમાં મળે છે બરાબર ને સાવરણી મળે પોતું કરવા માટેની પાવડર કે જે કાંઈ જોતું હોય એ બધું મળે બજારની અંદર પણ આપણી દેહ સુધીને માટે આંતરિક શુદ્ધિને માટે બીજું અન્ય કોઈ સાધન ક્યાંયથી મળતું નથી આની શુદ્ધિને માટે મોટામાં મોટું સાધન હોય તો સત્સંગ છે સત્સંગ છે એ સાવરણી છે અને ગુરુની કૃપા છે એ પોતું છે લગભગ મેલ નો રીએ આ સાવરણીથી અને પોતું ફરી જાય ને એટલે ખૂણે ખાસ રહી જીવનની અંદર ક્યાંય મેલ નોરિયે એટલે આંતરિક શુદ્ધિને માટે આદિ અનાદિથી મોટામાં મોટું સાધન કહેવામાં આવ્યું હોય તો સંત પુરુષોનો સમાગમ છે સંતોના જન્મદિવસ નિમિત્તે અહીંયા તો નિર્વાણ દિન નિમિત્તે કે બીજા કોઈ નિમિત્તે જે સત્સંગ મેળાવડાઓ યોજાય છે એ સત્સંગનો હેતુ શું છે સત્સંગનો હેતુ શું છે કે ભેગા મળીને મનોરંજન કરવું ને ખાઈ પી લેવું એવો હેતુ નથી સત્સંગનો સત્સંગનો હેતુ આંતરિક શુદ્ધિને માટે છે કારણ કે શુદ્ધિ થયા વગર સાધના થઈ શકતી નથી સાધના જેને કરવી છે સાધના કરીને સાધ્યને જેને મેળવવું છે એણે પહેલાં શુદ્ધિનો વિચાર કરવો પડે એમ છે આપણા વેદોક્ત કર્મ હોય કે પુરાણોક્ત કર્મ કોઈ પણ હોય એમાં પહેલો વિધિ નાવાનો આવે ને પહેલો વિધિ એક નાનું એવું સતનારાયણની કથાનું વ્રત હોય તો એની અંદર પહેલાં પૂજા કરવા બેસવું હોય તો પહેલાં નાહવાની વાત આવે નાવો એટલે શુદ્ધિ કરવી પવિત્ર થવું પણ કોઈ જળાશયનું જળ તમારી આંતરિક શુદ્ધિ ન કરે તમારા દેહની શુદ્ધિ કરે દેહ ઉપર ચડેલો મેલ હોય તો એ આ પાણીથી શુદ્ધ થાય છે પણ આંતરિક જે અંતસ્કરણની શુદ્ધિ ઇન્દ્રિયોની શુદ્ધિ એના વ્યવહારોની શુદ્ધિ આ જળથી થતી નથી એને માટે સારામાં સારું જળ હોય તો મહાપુરુષોની અનુભવ વાણી જેને આપણે જ્ઞાન ગંગા કહીએ છીએ જેને આપણે જ્ઞાન ગંગા કહી છીએ આ જ્ઞાન ગંગામાં જે ખરેખર શ્રદ્ધાપૂર્વક સ્નાન વિધિ કરે છે એના અંતસ્કરણ જરૂર શુદ્ધ થાય છે એટલે અંતસ્કરણની શુદ્ધિ માટે મોટામાં મોટું સાધન આપણા ઋષિમુનિઓ અનુભવી સંતોથી કહેવામાં આવ્યું છે એક મોટામાં મોટું સાધન હોય તો સત્સંગ છે અને એના ઘણા બધા પુરાવાઓ છે કે અતિ મલિન મનવાળા જો શુદ્ધ થયા હોય તો સંતોના સત્સંગથી થયા છે ને એવા ઇતિહાસના પાના ઉપર ઘણા બધા પુરાવાઓ પીડ્યા છે અને એથી ઢુકળા વૈયાઓ તો મારીને તમારી શુદ્ધિ થઈ હોય તો એ સત્સંગથી થઈ છે ને ભાઈ એ શેનાથી થઈ છે આપણે કાંઈક સમજણ મળી હોય તો શેનાથી મળી છે સત્સંગથી મળી છે એટલે સત્સંગ આંતરિક શુદ્ધિને માટે ઉત્તમ સાધન છે જ્યારે મનની શુદ્ધિ થાય મન બીજા વિચારોથી બીજી કલ્પનાથી મુક્ત થાય તઈ ભજનમાં લાગે ને કે ભાઈ સત્સંગમાં આવો પણ કે હમણાં એટલું બધું કામ હતું ને કે ભાઈ આવું જ તો પર્યાણ કરનાય નાખ્યું પણ કામ એટલું બધું હતું ને એટલે ન આવી શકાણું એમ મન બીજા વિચારોમાંના કામમાં એવું પીડ્યું છે ને એટલે ભજનમાં જાતું નથી એટલે ભજન તરફ વળતું નથી એટલે પેલા મલિન વિચારોનો ત્યાગ કરાવવો એ મનની શુદ્ધિ છે મનનું અજ્ઞાન છે ત્યાં સુધી મલિન વિચારો કરશે મન જ્યારે શુદ્ધ થાય ત્યારે બ્રહ્મ વિચાર કરશે એટલે મનની શુદ્ધિ માટે મિથ્યા કલ્પનાના ઘાટમાંથી મુક્ત કરવા માટે મોટામાં મોટું સાધન સત્સંગ અને સદગુરુની કૃપા છે આ હંજવારી અને પોતું જો ફરી જાય તો આપણી દેહરૂપી પરણકુટી પવિત્ર અને શુદ્ધ થઈ જાય દાદાએ એક વાણીમાં ગાયું છે કે પેલા મન મઢિયા તેરી સાફ બના લે વાસ કરી લે ની તય મઢીએ તુહી તું પોકારે પંખી દમ અવસર એ લોટે પેલા જો તારે ભજન કરવું હોય તો મન મઢીને શોખી કરી નાખ કચરો છે એ બધો વાળી જાળીને સાફ કરી નાખ એટલે મોટામાં મોટું સાધન સત્સંગ છે સત્સંગનો સાર આપણા મનનો કુસંગ મટાડીને મનને સદાને માટે સતનું સંગી બનાવી દેવું એ સત્સંગનો હેતુ છે સત્સંગ મેરાવડા એટલા માટે છે કે સદંતર આપણા મનને કુસંગથી મુક્ત કરી અને સતના સંગમાં જોડી દેવું એ સત્સંગ મેરાવડાઓ અને સત્સંગનો હેતુ છે એ સત્સંગનો સાર છે સત્સંગનો સાર છે જેમ શેરડીની અંદર સાકર સાર છે ગોળ સાર છે તલની અંદર તેલ સાર છે દૂધની અંદર ઘી સાર છે એમ વેદ શાસ્ત્રો પુરાણો ધર્મ ગ્રંથો એનો સાર મનને નામમાં જોડવું ઈ છે નામ છે એ સાર સ્વરૂપી વસ્તુ છે સત્ય નામ જે આપને સદગુરુએ આપ્યું એ સાર સ્વરૂપી વસ્તુ છે એ સંગી મન બની જાય પછી સંગી બનેલું મન પાછું ક્યારેય કુસંગી ન બને પછી પાછું ક્યારેય કુસંગી ન બને દાખલા તરીકે શેરડીમાંથી ગોળ થઈ ગયો હવે ગોળની પાછી શેરડી થાય ખરી સાકર થઈ ગઈ તો સાકરની પાછી શેરડી કોઈ દી થવાનો સંભવ ખરો કે નહીં એમ એક વખત મન કુસંગી મટી અને સદનુ સંગી થઈ ગયું પછી એ મનને પાછો કુસંગ લાગવાનો સંભવ નથી એને જ નિર્ભયતા કહેવાય ને નિર્ભયતા કે ને કહેવાય કે પાછો મનને કુસંગ લાગવાનો કોઈ સંભવ નહીં અને એને જ મુક્તપણું કહેવાય એને સ્વતંત્રપણું કહેવાય વખતે હરું કુસંગ લાગી જાય તો ફલાણું થઈ જાય તો કે તો તો હજી કાસો છો તો તું તારી સાથે કોઈ હરિજન થાય તો હરિજન તું હાંચો તારાઇ સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તુંય છો કાશો ભલે ગમે ગમે અરે ઊઠી બેહી આ તો વ્યવહારિક માણા આપણે જઈ બરાબર અગાવાલા એ તો મિત્રમાં આપણે જાવું કે ન જાવું જવું પડે ભલે ને જાય બેહી બધાના સ્વભાવ હરખા ન હોય બધાની રેણી હરખી ન હોય કોઈ પ્યાસી હોય કોઈ કેમ હોય કોઈ કેમ હોય બધું હોય તો ખરું ને ભાઈ હોય હોય તો હોય હોય તો બધું હોય બલેન હોય આપડા હગાવાલા હોય ને પ્યાસી હોય ને કદાચ બે ઘોટડા પીતા હોય કે પિયો હું જવું બેઠો બેઠો તમને નસો હું અહીં બેઠો છું ભલે પીએ પણ એની લત આપને લાગવી ન જોઈ એટલે જેનું મન એક વખત સતનું સંગી બની ગયું એને ક્યારેય કુસંગ લાગવાનો સંભવ નથી કે એનો એને ભય નથી એનો એને ભય નથી એ જ હાચી છે આ સત્સંગનો સાર છે તો આપણા મનને અત્યારે ઇન્દ્રિયો એના વિષયો એમાં જે બંધાણી છે એમાં જે લાલસા બંધાણી છે એ કુસંગ છે એ મન ઇન્દ્રિયો સંગી છે એના વિષય સંગી છે એ મન આપણું કુસંગી છે એ મનને સતનું સંગી બનાવવું છે સતનું સંગી બનાવવું છે સતનું સંગી એટલે સતનામ આત્મા થાય ને આત્મા એટલે સત્ય નામ એ નિર્ગુણ બ્રહ્મ એ નામનું સંગી બન્યું એ મન સત્સંગી બની ગયું પછી ક્યારેય કોઈ કાળની અંદર એ મનને કુસંગ થવાનો સંભવ નથી જે પારસના પરસથી લોઢું સોનું બની ગયું એ પાછું લોઢું ન બને એ નામના ચિંતવનથી જે મન નિરંજન રૂપ બની ગયું એ મન પાસું ક્યારેય કુસંગી બને નહીં એટલે આ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે સત્સંગ કરીને આપણે પ્રયાસ એ કરવાનો છે કે આપણા મનને ધીરે 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 કુસંગથી મુક્ત કરીને સતનું સંગી બનાવતા શીખવું છે ને દરેકના મનનો એક સ્વાભાવિક સ્વભાવ છે કે સારી વસ્તુને પ્રાપ્ત કરે એટલે નબળી મૂકી દે બરાબર ને દરેકના મનનો આ સ્વભાવ જ હોય છે કે એને સારી વસ્તુ પ્રાપ્ત થાય એટલે નબળી વસ્તુ ઉપરથી મન ઉઠી જાય છે નબળી વસ્તુ ઉપરથી મન ઉઠી જાય આપને પેલા સાયકલ બહુ ગમતી બરાબર સાયકલ આપને ને સાયકલ વાળો હોય તો આમ હારા મારો કેવાતો અને પેલા માણસ નવાઈ લાગતી ખરું બે વ્હીલ ઉપર આયેલું જાય આધાર વગરનું સાયકલ લઈને નીકળો હોય તો માણસ જોવા નીકળે પેલા સાયકલનો જમાનો હતો હેન્ડલે ફૂમકા હોય પેદલે ફૂમકા હોય અને પેદલ મારતો હા ધમણ થયો હોય તો એમ થાય કે હું સાવું બરાબર ને જમા સાયકલ લઈને આવ્યો હોય તો ઓસરી ચડાવે દીધી બહુ સારી સાયકલ લાગતી હવે ભાઈ એમાંય મોટર સાયકલ ને એમાંય તમને કહું ઓહો ને બાઈત બાઈતના મોટર સાયકલ ને એમાં ફોર વ્હીલ ને પછી હવે સાયકલ ધ્યાનમાં આવે દરેકના મનનો સ્વભાવ છે એક સારી વસ્તુ પ્રાપ્ત થાય એટલે હલકી વસ્તુ ઉપરથી મન ઉઠી જાય તો મનને માટે સર્વોપરી આનંદ સર્વોપરી શાંતિ સર્વોપરી સુખ સતનું સંગી બનવાથી મળે છે જન્માંતરોથી જે મનને વિષયો માણતા લીઝત નથી આવી શાંતિ નથી મળી આનંદ નથી મળ્યો જો સદગુરુ કૃપાથી એની દયાથી એક ક્ષણવાર જો મનને બ્રહ્મનું ચિંતવન થઈ જાય જન્માંતરોથી જે ભોગવતા આનંદ નથી આવ્યો એ શણવારમાં આવે એ આનંદ ક્ષણવારની અંદર આવે બ્રહ્મ સ્વરૂપની શણવારની લિઝત કરોડો જન્મના ભોગો કરતાંય અધિક છે એટલે મનને નક્કી થઈ જાય કે આથી વધારે હવે હારું કાંઈ નથી આથી વધારે માણવા જેવું કાંઈ નથી આથી વધારે ખરેખર અનુભવી સંતોના મત પ્રમાણે એથી વધારે પ્રાપ્ત કરવા જેવું કાંઈ છે નહીં આપણી ભાષામાં સદગુરુ ચરણને પ્રાપ્ત કરવા જેવું બીજું કોઈ સુખ નથી એટલે સત્સંગી જે ગુરુના બાળકો છે એ આ વાતને બરાબર સમજે છે સત્સંગ કે સાર સત્સંગી જાણે જેણે મતાના મનને સતનું સંગી બનાવ્યું છે એ જાણે છે કે સત્સંગનો સાર આવડો આ છે ખાલી મનોરંજન નથી કે કર્ણપ્રિય સાંભળવાનું નથી પણ સતનું સંગી બનાવવાને માટે આ હાવણી ફરે છે આ મનને સતનું સંગી બનાવવાને માટે કચરો કાઢીને સ્વસ બનાવવાને માટે સતનું સંગી બનાવવાને માટે સત્સંગનો પ્રયાસ છે આ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગ અભંગ એ મહાપદ માણે મન સતનું સંગી બન્યું એટલે આપોઆપ એના એને ભક્તિનો રંગ લાગી જાય છે લગાડવો નથી પડતો ને લગાડેલો રંગ જાજી વાર ટકતોય નથી પણ નામનું સંગી મન બનતા જે ભક્તિનો રંગ ચડે છે એ રંગ ઉપર દુનિયામાં કોઈ જન્મો નથી કે લિસોટો કરી દે કે કોઈ કાળે કોઈ સમયની અંદર કલર ઝાંખો પડે નકર ગમે એવી સારી કંપની હોય ભાઈ એ ગેરંટી આપે કે અમારો કલર દહ આંખો ન પડે પંદર હજાર આંખો ન પડે પણ હવે આ નારાયણ બાવન બાવન ડિગ્રી તપે ને ગમે એવો ઝાંખો પડે ન પડે ભાઈ ગમે એવો ઝાંખો પડે ગમે એવો રૂપાળો માણા હોય ને થોડાક દે તડકામ નીકળે ને એ કાળો થઈ જાય ન થઈ જાય પછી કલરની ક્યાં કરવી તરત શેરો બદલી જાય કે ન બદલી જાય આટલે જ માણા મોટે બાંધીને નીકળે જો બરાબર ગમે એવી સારી કંપની હોય ગમે એવી ગેરંટી આપે પણ એ કલર ઝાંખો પડે છે પણ સતનું સંગી મન બન્યું અને મનને જે ભક્તિનો રંગ લાગ્યો પછી ગમે એટલી ડિગ્રીનું તાપમાન થાય પ્રહલાદને હો ડિગ્રી તપતો હતો કેટલો હો ડિગ્રીનું તાપમાન હતું પણ કુંભાર સદગુરુની દયાથી પ્રહલાદનું મન સતનું સંગી બન્યું હિરણકશીપુએ બહુ તપાયો પણ જરાય કલર ઝાંખોનો ન ભીડ્યો પડ્યો કે ન પડ્યો એક વખત મતલબની વાત કે સતનું સંગી બનતા મન રંગ ચડી જાવો જોઈ રંગ ચડી જાવો જોઈએ કોઈ પણ વસ્તુને આપણે કલર કરવો હોય તો પીછીથી કે અથવા ફુવારાથી કરતા હોય છે ને એમ મનને ભક્તિને રંગે રંગવાને માટે શ્વાસોશ્વાસે સ્મરણ કરો એ પીસડો છે એમ છે ને હા અને ઓરિજિનલ કલર નામનો નામના ડબલામાંથી જે કલર ચડે ને બાપુ એ પછી ઓરિજિનલ કલર પછી ગમે એમ કરે ને એ પછી ઝાંખો ઝાંખો ન પડે મીરા અને રૂપાદે લીલભાઈને આ બધા માણા કહેવાય ને એના ઉપર રાજના પ્રેશર હતા ને રાજના પ્રેશર હતા છતાં એક દોરાવાય કલર ઝાંખો ન પીડ્યો ને ઝાંખો પડવાની વાત તો એક બાજુ જવા દઉં ભાઈ પણ જેમ તાપમાન થતું ગયું એમ કલર ખીલતો ગયો કલર ખીલતો ગયો જેમ જેમ કસોટી થતી જઈ એમ એમ કલર ખીલતો ગયો કસોટીની અંદર ઉગારો થતો ગયો એટલે ભાવનો વધારો થતો ગયો એટલે ઘણી વખત આપણા જીવનની અંદર કાંઈ કસોટી આવે એ સદગુરુ મહારાજ આપને કલર હારો ખીલાવા હટોઈ દેતા હોય એમાંય આપણું કાંઈક હિત રહેલો હોય પણ હવે આપણા માઇન્ડની અંદર જ એવું ઠેરાઈ ગયું છે કે અનુકૂળ સંજોગ જોઈ જરાય પ્રતિકૂળ સંજોગ કોઈને જોતો નથી નગર ઘણી વખત સંકટ આવે વિપતી આવે એ આપણા હિત માટે હોય ને એ વિપતીની અંદર સદગુરુની યાદી થાય અને એ વિપતીમાંથી મુક્ત થાય એટલે તમે તમારા મનથી વિચારો ભક્તિનો રંગ ખીલે કે ન ખીલે ખીલે ને એટલે અમુક આપણા હિત માટે હોય છે અમુક આપણા આ લોખંડ ઉપર પાવડર કોટિંગ કરવામાં આવે બરાબર ને પાવડર કોટિંગ કરવામાં ભલે લોટું કાળું હોય પણ એના ઉપર કોટિંગ કરે એટલે સ્ટીલ જેવું થઈ જાય સોના જેવું થઈ જાય પણ કોટિંગ કરવામાં એને તપાવવું પડે એને ભઠ્ઠીની અંદર તપાવે પછી કોટિંગ એવું થઈ જાય કે બહુ તાપમાન થાય તો એ કોટિંગ જાતું નથી એમ આપને છે ને કસોટી છે ને એ ભઠ્ઠીમાં તપાયું કહેવાય કોટિંગને કોટિંગ તપે ને એટલે એવું હાઢ થઈ જાય ને પછી નક્કી થઈ જાય કે તારણહાર મારા ગુરુ સિવાય કોઈ નથી આવું નક્કી થઈ જાય આવું નક્કી થઈ જાય કે તારણહાર મારા સદગુરુ સિવાય બીજું કોઈ નથી એટલે હમુનો રંગ ખીલી જાય એટલે એ આપને સુખ આપે તો એમાં આપણું હિત હોય છે અને થોડું ઘણું સંકટ આવે તો એની અંદર પણ આપણું હિત હોય છે આવી સમજણ લઈને જે સાધક સત્સંગના માધ્યમથી આવી સમજણ લઈને ભક્તિ માર્ગમાં ગતિ કરે છે એને સુખમાંય રંગ ઝાંખો નથી પડતો ને દુઃખમાંય નથી પડતો નકર સુખમાં હો જ ઝાંખો પડે નકર સુખમાંય ઝાકળ લાગે ને તોય કાંઈ ગરમીથી જ ઝાંખવો પડે એવું નથી ઝાકળથી ઓખવો પડે બરાબર એમ સુખ છે ઈ ઝાકળ છે ભેજ સુખ છે ઈ ઝાકળ છે ભેજ છે એમાં ઝાંખવો પડે અને કાટના કડપલા કદાચ પડવાનો સંભવ રીએ છે પણ ખરેખર જેને આવી રીતે રંગ મનને રાગેલો છે એ સુખમાંય ઝાખો નથી પડતો અને દુઃખમાંય નથી પડતો આ સિદ્ધાંત ઉપર સંતોએ ગાયું છે કે સુખવોર મેં આનંદ રહેવે અરદમ હરિના ગુણ ગાવે સાધુ એવા નરસે એ અમને બહુ એને સુખમાય આનંદ ને એને દુઃખમાંય આનંદ છે આ પાકો રંગ ચડી ગયો એનો એ પુરાવો છે એનો એ પુરાવો સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને આવો લાગ્યો રંગ અભંગ રંગ કહેવાય છે કે જે રંગ લાગ્યા પછી કોઈ દી એમાં ભંગ ન થાય એ રંગમાં કોઈ ભંગ પાડી ન હગે એટલે એને અભંગ રંગ કહેવામાં આવે છે અને જન્માંતરોએ એ રંગ જાતો નથી એક વખત આ રંગે મન રંગાઈ ગયું પછી ક્યારેય એ રંગ ઝાંખો પડતો જન્મ પ્રતિ જન્મ જન્મ પ્રતિ જન્મ જન્મ પ્રતિ જન્મ રંગ ખીલતો જાય છે આપણે પ્રહલાદના ધ્રુવના મીરાના એવા એવા જે બાળભક્તો છે જેને બાલ્યવયની અંદર વૈરાગ થયો આ એક જન્મની કમાઈ ન હોય જન્મો જન્મની કમાઈ હોય છે અને જન્મો જન્મની કમાઈએ કરીને નાની ઉંમરની અંદર આ યોગ સાંપડતો હોય છે જન્મ પ્રતિ જન્મ જન્મ એ રંગ ખીલતો જાય છે એટલે કમાઈ વધતી જાય છે કમાઈ વધતી જાય છે કમાઈ વધતી જાય છે જન્મ પ્રતિ જન્મ કમાઈ વધતી જાય છે નગર નાની ઉંમરની અંદર એવો વૈરાગ ક્યાંથી થાય પાંચ સાત વર્ષના બાળકોને આટલી દ્રઢતા આવી જાય એ કાંઈ નાની વાટ લાગે છે એ કાંઈ નાની વાટ લાગે છે એ પૂજ્ય દાદાશ્રીએ ખાલી અઢાર વર્ષની ઉંમરે ઉગમ યોગ પ્રકાશ લખ્યો આ કાંઈ એક જન્મની વાલા કમાઈ હોય કેટલાય જન્મની જ્યારે કમાઈ ભેળી થાય તઈ આવા રંગ ખીલતા હોય છે પછી જન્મ પ્રતિ જન્મ રંગ ખીલતો જાય પણ ઝાંખો પડતો નથી આ બધા સંતોના જીવનમાંથી આપને પુરાવા મળે સંતોના જીવનમાંથી આપને પુરાવા મળે કે આ ખરેખર આ રંગ ઝાંખો નથી પડતો એના પ્રગટ પ્રમાણ સંતોના જીવનમાંથી આપણે જાણી શકીએ છીએ લાગ્યો રંગ અભંગ એ મહાપદ માણે મહાપદ એટલે આત્મપદ આત્મપદ એટલે ઈશ્વર પદ એથી કોઈ મોટું પદ નથી જે મનુષ્ય જીવનની અંદર જો કાંઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો આ પદ છે અને આ પદમાં સ્થાપિત થયા પછી ક્યારેય પદભ્રષ્ટ થવાનો સંભવ નથી આ પદ ઉપર સ્થાપિત થયા પછી ક્યારેય પદભ્રષ્ટ થવાનો સંભવ નથી બાકી તમને સારું એવું પદ મળી જાય પણ એ પદના અમુક દિવસો નિર્માણ કરેલા હોય એટલા દિવસ તમે ઈ પદ ભોગવી શકો તમે મંત્રી થયા મુખ્યમંત્રી થયા પણ પાછી આવે એટલે તમારે વિચાર કરવાનો કે આજુ વખતે કે નહીં આમાં તો એકવાર આવી ગયા એટલે વાર્તા પૂરી થઈ ગઈ એક વાર આવી ગયા ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ ને આમાં કોઈનો મત લેવાની જરૂર નહીં એક ગુરુનો મત મળી જાય ને ભાઈડો કાઢી ગયો એક ગુરુનો એક મત મળી જાય ને એની કૃપા થઈ જાય ને એટલે આ પદમાં થાપિત થઈ જાય અને આ પદમાં થાપિત થયા પછી ક્યારેય પદભ્રષ્ટ થવાનો સંભવ નથી આ અમર પદ છે આ અજર અમર નિર્ભય પદ છે જે પદ ઉપરથી ક્યારેય ભ્રષ્ટ થવાનો સંભવ નથી નથી અને નથી લાગ્યો રંગ અભંગ આવો અભંગ રંગ લાગે મહાપદની પ્રાપ્તિ થાય છે જ્યારે આપણા મનને ભક્તિનો રંગ લાગે અને રંગ રંગ લાગતા લાગવો એટલે રંગ લાગવો એટલે હું હાલો આપણે વાત કરી નાખી ભાઈ મનને ને રંગ લાગ્યો પણ રંગ લાગ્યો એટલે શું થયું કે અરદમ ધોનધણી થી લાગી રટણા રટુ દિન રાતે રોમે રોમમાં સડી ગઈ ખુમારી મસ્ત બની ગઈ તમારી સાથે પટોળી પ્રેમની રે રંગી લીધી રંગીલાને ભક્તિરૂપી રંગ રંગ ચડ્યો ભલી ભાતે પંચરંગી પની પટોળી અરખેથી ઓઢી લીધી મારા માથે તો રંગ ચડ્યો એટલે હું કે અરદમ ધૂનધણીથી લાગી જે મનને રંગ ચડી ગયો એને ભજન સિવાય કાંઈ વાલું ન લાગે નામ રંગ છેડ્યો કહેવાય એ આપણે વિચાર લેવાનું આપને ચડ્યો છે કે નથી ચડ્યો આની લેબોરેટરી આપણે કરી લેવાની કે આપને રંગ ચડ્યો છે કે નથી ચડ્યો જો આપણા મનને સદગુરુનું ભજન વાલું લાગતું હોય તો સમજવું કાંઈક ચડ્યો લાગે છે કાંઈક ચડ્યો લાગે છે આપણા મનને ભજન સિવાય વધારે કાંઈ ન ગમે એ રંગીલું મન છે એ રંગીલું મન છે અર્ધમ ધૂનધણી ધણીથી લાગી કેવો રંગ છેડ્યો કે રટણા રટું દિવસ ને દિવસે એ જ રટણ ને રેટા કરું આ રંગ છેડ્યો આ રંગ છેડ્યો કેવાય રોમે રોમમાં ચડી ખુમારી હું તો મસ્ત બની ગઈ તમારી સાથે પટોળી પ્રેમની રંગી છે રંગીલાને હાથે સદગુરુ સાહેબે દયા કરીને રંગાણીવાલાને હાથે રસબસ રંગમાં ખૂબ જ રેલી પછી તો જેમ સમરણ કરે એમ રંગમાં મન રગદોડાણા કરે જેમ સમરણ કરે એમ રંગમાં રંગ મન રંગદાણા કરે ને નવા નવા રંગો એના જીવનની અંદર ખીલ્યા કરે નવા નવા રંગો એના જીવનની અંદર ખીલ્યા કરે આવો રંગ લાગે ભજન કરવાનો ભાવ જાગે ત્યારે મહાપદ પ્રાપ્ત થાય છે પ્રાપ્ત નથી એને પૂછો કે તમે બનવા કેટલી મહેનત કરી છે પછી આપણે એમ કે બાવડું જાલીને બસો લે છે પણ બસો લેવામાં એણે મહેનત કેટલી કરી એને પૂછો કાનમાં કે તમે ડોક્ટર બન્યા તો તમે ડોક્ટર બનવા કેટલો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરવામાં કેટલો તમે ભોગ આપ્યો આખી દુનિયા હોતી હોય તે ઓલો રાતનો જાગીન વાંચતો હોય બબુ રાતનો જાગીન મહાપદને પ્રાપ્ત કરવાને માટે મહાપુરુષો રાઈદી ઉજાગર બનીને ભજન કર્યું છે રાતદી આ પદને પ્રાપ્ત કરવું હોય તો સંતો એમ કે છે કે આઠ પોરને રાત દિવસ તમે રટણા રટી લેજો ઘડી ઘડી મનવા જંપી લેને હરિ હરિ સાસુ નામ સાહેબનું સમરોહ જે કીર્તારે તમારી કાયા ઘડી રાત ને દિવસ સંતો લાગી રહ્યા છે અહો નિશ નામની અંદર લાગી રહ્યા છે તૈયા પદ પ્રાપ્ત થયું છે નથી મફતમાં મળતા આના મૂલ ભજન કરે તો ભજન કરવાથી એના કંઈક મૂલ ચૂકવવા પડતા સંતને સંત પણા એમ નથી મફતમાં મળતા જ્યારે આપણે ઘસઘસા ડુંગતા હોય તે સંતો ઉજાગર બનીને ભજન કરતા હોય બાપુ ત્યાં બધા મેળ ઉતરે છે હે આપણે એક કલાક વહેલું ઉઠવાનું થાય તા તો આમ વળ આવી જાય કેટલાય તો ખીજાઈ જાય ઘરવાળામાં હું જોઈટ્યા છો ગણ કેડી ખુવા નથી ને નિરાય લેવા નથી દેતા હે ખીજાઈ જાય ખીજાઈ જાય અમુકને તો જગાડ્યા જ હારા નહીં હું એ નહીં જ ઠીક એ ઉઠાયડે હારા વાત નહીં એક કલાક વહેલું ઉઠવાનું થાય તો કાંઈનું કાંઈ આઠ ફેલ થવાનું હોય ને એવું લાગવા માંડે સંતો ઉજાગર બન્યા બાબુ નિત્ય નિયમસર ભજન કર્યા છે ને એ આ પદની પ્રાપ્તિ થઈ છે એમને થતી નથી એવો રંગ લાગ્યો એવો રંગ લાગ્યો કે ભજનમાં જ રાતને દિવસ લવદી વાત તો એની ચિંતવન તો એનું ધ્યાન તો એનું બસ એ જ બીજું કાંઈ નહીં એ આ પદને પ્રાપ્ત કરી શકે છે જેને મહાપદ કહી છે કે એથી કોઈ મોટું પદ જ નથી એથી કોઈ મોટું એથી આગળ હવે બીજું કાંઈ નથી વાર્તા પૂરી થઈ ગઈ મનુષ્ય જીવનની અંદર સેલું પ્રાપ્ત કરવા જેવું હોય તો મહાપદ છે એથી આગળ કાંઈ છે જ નહીં એથી વધારે સારું કાંઈ નથી વાત પૂરી થઈ ગઈ વાત સેલો સ્ટેજ મહાપદ છે બસ જેને લાગ્યો રંગ અભંગ તે મહાપદ માણે તજી સર્વે મનનો દોષ મહાપદ પ્રાપ્ત થયું મહાપદમાં મન મળ્યું એટલે એના બધા દોષ બધા નીકળી ગયા મનના બધાય દોષ નીકળી ગયા નિર્દોષ બની ગયો પણ ક્યારે કે મન સતનું સંગી નામનું સંગી બન્યું નામનું સંગી બનતાની સાથે જ મનના બધા દુર્ગુણો દૂર થઈ જાય છે એટલે સંતો પોકારી પોકારીને વારે વારે આપને જગાડીને કહેશે કે ભાઈ જોજો હો મનને જ્યાં ત્યાં રખડવા દેતા નહીં મનને જ્યાં ત્યાં ભટકવા દેતા નહીં મન ઉપર મલિનતા થવા દેતા નહીં મનને કાયમને માટે શુદ્ધ રાખીને સતનું સંગી બનાવજો તો તમારા ભવો ભવ સુધરી જાય સંતો આપને એ જ શિખામણ કે જોઈજો હો મન ક્યાંય કરજો એને માટે નાભી કમળથી સુરતી સલાવી કોઈ શબ્દમાં સુરતા મિલાવે પતળેલા મનને પાછળ વાળી નામાં રાખે તો જુઓ રોમે રોમે રંગ લાવે છે બધા સંતોનો અનુભવ અર્ખો સે પુરાવો કે નામ સ્મરણ કરવાથી આ રંગ લાગે છે પુરાવો છેક નથી બાપાનો જલારામના ગુરુનો પુરાવો છેક નથી કે છે જે વાત દાદાએ કરી એ આ બાપા જલારામના ગુરુ કરે છે કે જો પતળેલા મનને પાછું વાળે તો રોમે રોમે રંગ લાવે આખા જીવનની અંદર એનો રંગ ચડી જાય છે એનું આખું જીવન પવિત્ર બની જાય છે તજી સર્વે મનનો દોષ મનના બધાય દોષ મટી જાય છે અને મનને નિર્દોષ બનાવવાને માટે જ આપણે સત્સંગમાં ધક્કા ખાઈએ છીએ પાંચ પૈસાનું ખર્ચ ઉજાગરા આવું જાવું થોડી મુશ્કેલીઓ તાપ હોય વરસાદ હોય ઠંડી હોય એની અંદર પડતા આખડતાય સંત પુરુષોનો સમાગમ કરીને જે પોતાના મન ઉપર શુદ્ધિ કરે છે એના ધક્કા ઉજાગરા પાંચ પૈસાનું ખર્ચ લેખે લાગી ગયો એમ સમજી લેવાનું લેખે લાગી આને માટે સદગુરુ સંતના ચરણે ઝાંકે સેવામાં બહુ હોશ સદગુરુ સંતના ચરણે જઈને સેવા કરવાની હોશ રાખવાની છે જેને સદગુરુ સેવાની અંદર કાયમને માટે ભાવ રાખ્યો છે શ્રદ્ધા રાખી છે વિશ્વાસ રાખ્યો છે સદગુરુની સેવા થકી જ આ પ્રાપ્ત થાય છે અંદર એવું લખવામાં આવ્યું કે કોદાળી લઈને ખોદતો માણસ જેમ પાણીને મેળવે છે એમ સદગુરુની સેવા કરનારો સાધક સદગુરુની બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરે છે મનુસમૃદ્ધિ કોદાળીથી ખોદનાર માણસને જેમ પાણી મળે છે એમ સદગુરુની સેવા કરનારને સદગુરુમાં રહેલી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય છે અને એ સ્વરૂપે બની અને નિર્ભય બની જાય છે શાસ્ત્રોની સાબિતીઓ છે એટલે જે મનુસમૃદ્ધિએ સિદ્ધાંત કીધો એ સિદ્ધાંત ઉપર દાદાશ્રી કહે છે કે જો તારે સફળતા મેળવવી હોય આ બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કરવી હોય બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળી જાવ અને બ્રહ્મ થઈને જ બ્રહ્મમાં ભળાય છે આપણે ઇન્દ્રિયો ભાવ મટાડીએ મનોભાવ મટાડીએ અને જ્યારે આત્મભાવ એટલે સોહમ ભાવ થાય જબલગ સોહમ સ્વરૂપ નહીં બને ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપમાં નહીં ભળે ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપમાં નહીં ભળે મીઠું છે એને મીઠાની પૂતળી હોય ને સમુદ્રમાં નાખો તો ઓગળી જાય સાકરની પૂતળી હોય એને તમે સમુદ્રમાં નાખો તો ઓગળી જાય માટીની પુતળી હોય તો સમુદ્રમાં ઓગળી જાય પણ પાણા નાખો ને એ ન ઓગળે ઓગળે નો ઓગળે દેહ ભાવ છે મનોભાવ છે એ પાણો છે સ્મરણ કરતા કરતા જે શબ્દ બ્રહ્મનું ચિંતવન કરે છે સમરણ કરતા ઈ સ્વરૂપે બની ગયો સોહમ સ્વરૂપે બની ગયો એ ઓહંગ અનાદિ ગુરુ બ્રહ્મા તઈ ભળી શકાય એમ છે શિવ થઈને તું શિવ ને જ્યાં સુધી સોહમ સ્વરૂપે નહીં બને ત્યાં સુધી શિવ સ્વરૂપ ની અંદર તું ભળી શકીશ નહીં પાણો ઓગળે નહીં પાણો ન ઓગળે તો આ ચિંતવન કરતા જે એ સ્વરૂપમાં ભળી ગયો તો ભળી જવાને માટે આ સ્વરૂપે બનવાને માટે સ્મરણમાં આગળ ગતિ કરવાને માટે આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપા જોઈ છે સદગુરુની કૃપા સેવાભાવ કરવાથી આપોઆપ મળે છે સદગુરુ સંતના ચરણે જાકે કે જેને સેવામાં બહુ હોશ સેવા કરવી તો કોઈને દેખાડવા માટે નહીં વાહવા કરાવવા માટે નહીં કોઈ આકાંક્ષાથી નહીં કોઈ પ્રલોભનથી નહીં કેવળ સેવાની અંદર એવો ભાવ હોવો જોઈએ કે ગુરુ મહારાજ તમારા દાસને તમારા ચરણમાં હમાઈ જવું છે બીજું કંઈ જોતું નથી સદગુરુનું શરણ સેવી નહીં એના શરણ સિવાય લૌકિક સુખને માગે એ શોખા આપીને ભૌતિક સુખ સદગુરુ શરણ સેવીને માગવું એ આવું અજ્ઞાન છે આપણે તો અખંડ સુખને પ્રાપ્ત કરવું છે સેવાનું ફળ આપણે ઈ જોઈએ છીએ કે તમારા ચરણમાં દાસને સમાવી લ્યો એ જોઈ બીજું કાંઈ જોતું નથી બીજું કાંઈ જોતું નથી અને ઊંડું વિચારો એના શરણમાં હમાવવું એ લાભ કેવડો લાગે છે એથી લાભ મોટો ક્યો હોય એથી લાભ મોટો ક્યો હોય કોઈ સારી કંપનીમાં નોકરી મળે તો આપણે રાજી રાજી થાય છે ના ત્રણ લોકના નાથના સ્વરૂપમાં હમાઈ જાવું ભલાભાડા એનાથી છોકરીઓ છોકરો નોકરી સડે ને બાપને આમ ઉભરા આવે બાપુ એ છોકરો નોકરી સડે ને બાપને ઉભરા આવે કે નો આવે એમ કોઈ એક એક વ્યક્તિ ભજન કરીને સદગુરુના શરણમાં હમાઈ જાય ને એની એકોતેર પેઢીને ઉભરા આવે બાપુ હા એની એકોતેર પેઢીનો ઉધાર થાય આ એવો શેઠ છે આ એવો શેઠ છે એક હમાય ને એની એકોતેર પેઢીને વાહ વાહ થઈ જાય ભયો ભયો થઈ જાય હે એટલે માગવા જેવું આવડું આછ માગવા જેવું આવડું આચ સદગુરુ સંતના ચરણે જાકે કે સેવામાં બહુ હોશ સેવાની અંદર બહુ હોશ મારી તમારી માથે જે સંતો બેઠા એના સેવાભાવ જોઈ લ્યો ને એનું જીવન જોઈ લ્યો ને કેવો ગુરુચરણમાં ભાવ કર્યો છે એ જોઈ લઈ તો આપને ખબર પડે કે આ પદ એને કેમ મળ્યું છે એનાથી ખ્યાલ આવશે એ જોઈ લેવાનું એ આપણે જોઈ લેવાનું એ જોઈ લેવાનું સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોંશ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ તે મતનો તાણે જો ભક્તિ કરવી હોય તો આપ બડાઈને મૂકી દેવી પડે ન ધનનો અભિમાન કરાય ન બુદ્ધિનું અભિમાન કરાય ન આવડકનું અભિમાન કરાય ન દેહનું અભિમાન કરાય કોઈ પ્રકારનું અભિમાન કરાય નહીં બધી બડાઈને મૂકી દેવી પડે છે બધી બડાઈને જો મૂકી દઈએ અને સદગુરુનો ચરણાગત થઈ જાય તો કામ પતે થઈ જાય એવું છે આપ બડાઈ અળગી કરી નહીં મનથી બને નિર્દોષ હું કાંઈ જાણતો નથી હું કાંઈ સમજતો નથી હું તો એક સદગુરુનું ગભરું બાળક છું મારા સદગુરુ છે એ મારા ગભરું બાળકની માતા છે એ માતાને મને જેમ રાખવો હોય છે એમ રાખશે છોકરું તો માટીએ સૂધતું હોય ને મળ કરીને મળને પણ સૂધતું હોય છે મળવાળું પણ થઈ જાય પણ માં ધ્યાન રાખીને માટીવાળું મળવાળું ધોઈ નવરાવી ધોરાવીને સુંદર વસ્ત્રો પહેરાવી દે છે એમ સદગુરુ આપણી માં છે આપણે ખરેખર વિષયોમાં મન લાગ્યું છે એ મળવિષ્ઠા શૂધતા હોય એવું નથી લાગતું એવું નથી લાગતું સદગુરુ માં છે આપણે ગભરું બાળક છે અને જીવન સોંપી દઈ શુદ્ધિ કરવી તમારા હાથની વાત છે બાળક પોતાની હાથે શુદ્ધ ન થઈ શકે માં જો શુદ્ધ કરી દે તો બાળક શુદ્ધ થાય એમ આપણી અજ્ઞાન અવસ્થા એટલે બાલ્ય અવસ્થા છે ભાઈ ભલે ને એસી વરના થઈ ગયા ને ભલે ને એસી વરના થઈ ગયા પણ અજ્ઞાન અવસ્થા એટલે આપણી બાલ્ય અવસ્થા છે એ આપણા અજ્ઞાન અવસ્થા બાલ્ય અવસ્થાની અંદર જે આપણે બગડેલા છે એ આપણી કીધે આપણી આપણે શુદ્ધ ન થઈ શકીએ સદગુરુ કરે તો થાય સદગુરુ માં નવરાવી દોરાવી આવી ને તો કામ થાય ગુરુ માં એવી છે કે એને શરણે આવે બધા નવરાવી દોરાવી આવી દે જેમ તેમ વાત લાગે છે આ માં તો એના પેટથી જન્મ આપ્યો હોય એનું લાલન પાલન કરે ભાઈ બીજાને કોઈને કરે છે બીજા કોઈને ધોઈ દે છે કે ના ના આ તો જેને જન્મ આપ્યો હોય એનું લાલન પાલન કરે છે મા તો એવી છે કે એને શરણે જે આવ્યો ને એને ધોઈ ધફોઈ ને એવા સુંદર વસ્ત્રો પહેરાવી દે કે આખી દુનિયામાં શોભે એવો કરી દે લે હે આખી દુનિયામાં શોભે ગંધારાને આખી દુનિયામાં શોભે એવો કરી દઈએ હે એવો કરી દે વાળીઓ વ્હીલ ને જેસલ ને એટલા ગંધારા હતા પણ નવરાવી દવરાવીને ભાઈ ઓહો હો ડ્રેસ પહેરાવ્યો છે હે ડ્રેસ પહેરાવ્યો છે આખી દુનિયામાં શોભે એવા કરી દીધા કે નહીં આ બધા પુરાવા પીડ્યા છે કે નથી પીડ્યા હે પીડ્યા છે ને પડે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોંશ સેવાની અંદર હોંશ રાખવી ભાવ રાખવો શ્રદ્ધાથી કરવી અને સેવા કરવાની પછવાડે ભાવના એટલી જ રાખવી કોઈ પ્રલોભન નહીં કેવળ ને કેવળ એ સ્વરૂપમાં સમાવવાની ભાવના સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોંશ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ તે મત નો તાણે આપ બડાઈને મૂકી દેવાની છે ગુરુ ચરણમાં ગભરું બાળક બની જવાનું છે આપ બડાઈ અળગી કરી જે મનથી બને નિર્દોષ જે મનથી નિર્દોષ બની ગયો એની મત તાણાવાયણ મટી ગઈ એની ખરેખર સતનું સંગી બનેલું મન કોઈ દિવસ મત તાણાવાયણ નો કરે શું કરવા નો કરે કે મન પારખ બની ગયું સમજું બની ગયું જાણકાર બની ગયું કે મેં જે સતનો સંગ કર્યો છે એનાથી કોઈ સ્વરૂપ જુદું નથી રામ કહું મારો આત્મા કૃષ્ણ કહો તોય મારો આત્મા હરિ કહું નારાયણ કહું શિવ કહું બ્રહ્મા કહું વિષ્ણુ કહું ગણપતિ મહારાજ કહું કોઈ પણ પરમાત્માનું નામ લઉં એ મારા આત્માથી કોઈ સ્વરૂપ જુદું નથી આવું જે મનને અનુભવમાં આવ્યું એ મન ઈશ્વરના સ્વરૂપ વિશે ઈશ્વરના નામ વિશે કોઈ દિવસ વાદ વિવાદ ન કરે ખરેખર વાદ વિવાદ કરે છે અને ઈશ્વર તત્વની ઝાંખી થઈ નથી અને ઈશ્વર તત્વની જેને ઝાંખી થઈ છે એ વાદ વિવાદ કરતો નથી એ વાદ વિવાદ કારણ કે એને સમજાઈ ગયું એને સમજાઈ ગયું કે આ પંખો ઈ લાઈટ થી ફરે છે માયક ઈ લાઈટ થી વાગે છે બલ્બ ઈ લાઈટ થી દારમાંથી મોટર પાણી ખેંચે તો ઈ લાઈટ થી ખે લાઈટ એક ની એક જ છે લાઈટ બીજી પાવર બીજો નથી બધા એક જ પાવરથી બધા સાધનો કામ કરે છે એવું જ એને સમજાઈ ગયું એને વાદ વિવાદ નથી એવું જ એને સમજાઈ ગયું આવું મન જે છે અનુભવી મન છે એ મત તાણાવાણ મટાડવાની વાત કરે પણ મત તાણાવાણ કરતું નથી જે સંતોના મન આવા અનુભવી થયા એ શીખામણ આપતા આપને કહે છે કે જોઈજો ભાઈઓ ઈશ્વર વિશે વાત કરશો તો તમે વાહે રહી જાઓ તમે વાહે રહી જાઓ વિવાદ મત કરો ભાઈ અંતરથી આપું ટાળો પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર અને ભીતર એક જ બ્રહ્મને બાળો ભ્રાંતિને ભેદ ભીતર બ્રહ્મણા છોડી દે આત્મતારા શીતળાનો સાળો મહાપુરુષના વસન વિચારી અને જ્ઞાન હેમાળે તમારા મનડાને ગાળો જેનું મન સતનું સંગી બન્યું છે ત્રિકાળા બાદ રહેલું સત્ય આત્મ સ્વરૂપેની જેને ઝાંખી થઈ છે એ વાદ વિવાદ મટાડવાની વાત કરે છે કે ભાઈઓ વાદ કરશો તો તમે ભક્તિ નહીં કરી શકો પછી તમારા મનને ઈટ એવું પડી જાય વાત કરવાની પહેલા વ્યવહારિક વાતની અંદર વાત કરતો તો હવે ભક્તિ માર્ગ નહીં આવીને આમ પાછો એ વાત ચાલુ કર્યો અમારો ધર્મ ને તમારો ધર્મ ને અમારા ભગવાન ને તમારા એ અખિલ દુનિયાના એક જ છે ભાઈ સાહેબ બીજા નથી તો લેવા ક્યાં જવા બીજા સેજ નહીં તો લેવા ક્યાં જવા ક્યાં લેવા જાવા બીજો સેજ નહીં તો શું કરવાનું શું કરવાનું એટલે જે મન થી બને નિર્દોષ એ મત નતાણે જે મન સતનું સંગી બની નિર્દોષ બની ગયું પારખ બની ગયું એ વાદ નથી કરતું એ વિરામે છે સતનું સંગી બનેલું મન વાદ નથી કરતું વિરામે છે નામની અંદર વિરામે છે નામની અંદર વિરામેલું મન શાંત હોય છે શુદ્ધ હોય છે પવિત્ર હોય છે એ મનની અંદર કલ્પનાના સ્ફુરણ ફૂટતા નથી મનની અંદર અનુભવના સ્ફુરણ ફૂટે છે મલિલ મનની અંદર કલ્પનાના એક 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 પછી 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 કલ્પનાના સ્ફુરણો ફૂટે છે જ્યારે અનુભવી મહાપુરુષોના સંતોના મનની અંદર અનુભવના સ્ફુરણો ફૂટે છે જે અનુભવના સ્ફુરણો આપણા દોષને હરી નાખે દૂર કરી દે છે એવા એના મનની અંદર અનુભવના સ્ફુરણ ફૂટે ફૂટે છે અનુભવના છે જેને આપણે જ્ઞાન ગંગાનું ઉભરાણ કહીએ છીએ જેને જ્ઞાન ગંગાનું ઉભરાણ કહીએ છીએ માટે સદગુરુ સંતના ચરણે જા કે સેવામાં બહુ જેને હોચ આપબડા અળગી કરીને મનથી બને નિર્દોષ તે મતનો તાણે આવો સત્સંગ કે સત્સંગી જાણે જેને લાગ્યો રંગ અભંગ તે મહાપદ માણે તજી સર્વે મનનો દોષ સર્વ સુખ ગુરુ શરણમાં એવું સમજીને સર્વ સુખ ગુરુના ચરણમાં ગુરુ સ્વરૂપની અંદર નામની અંદર વિરામેલા મનને નક્કી થઈ ગયું કે બસ આથી અધિક સુખ કે આનંદ હવે બીજે ક્યાંય સેજ નથી સેજ નહીં ભલે આપણે આપણા જન્માંતરોને જાણતા નથી પણ મનની અંદર એ બધું સંગ્રહ છે મને જન્માંતરોથી ભોગો ભોગવ્યા છે કંઈક કયું છે એ બધી મનને ખબર છે મનને જીવ અનાદિનો છે એની આયરે મન અનાદિ છે મન આ લીજત લેતા મનને નક્કી થઈ જાય કે જન્માંતરોથી મને જે આનંદ નથી મળ્યો અહીંથી મળ્યો હવે આ શરણ મુકાય નહી એવું નક્કી થઈ ગયું એવું આવું સમજીને રહે સર્વોપરી સુખ થી જ પ્રાપ્ત થાય છે સર્વ સુખ ગુરુ શરણમાં આવું સમજીને રહે સંતોષ આવું સમજતા જીવનની અંદર સંતોષ થઈ ગયો જીવનની અંદર સંતોષ થઈ ગયો સ્થિતિ ગમે હતી તોય સંતોષ થઈ ગયો તોય સંતોષ થઈ ગયો કારણ કે એની વૃત્તિ જ સંતોષ વરને વરી ગઈ વૃત્તિ જ સંતોષ વરને વરી ગઈ પછી એને સંતોષ ગોતવો પડે એનો વર જ સંતોષ એનો વર જ સંતોષ પછી એની ગોતવો પડે સંતોષ સંતોષ ગોતવો પડે સોહમપદ છે ને સંતોષવર છે સંતોષ વર છે નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પ દૂર કરો જીવન મુક્તિ ને જાણીને ઉગારામ દાદા કે આ સંતોષવરને વરો સોહમપદ એ સંતોષવર છે આ સંતોષવરને જે વરી ગયા એને જીવનની અંદર જે સ્થિતિ હતી એ સ્થિતિની અંદર સંતોષ થઈ ગયો અને બીજી રીતે સંતોષ થઈ ગયો કે હવે આના સિવાય બીજું કાંઈ ગોતવાનું રહ્યું નહીં પામવાનું રહ્યું નહીં મેળવવાનું રહ્યું નહીં ખરેખર ગુરુ જેને હાસ સ્વરૂપે ઓળખાઈ ગયા પછી એને મેળવવાની વાર્તા પૂરી થઈ ગઈ એને મેળવવાની વાર્તા પૂરી થઈ ગઈ હવે મળ્યો એને માણવાનો છે જે મળી ગયો ને એને સુરતાના ધ્યાનથી માણવાનો રહ્યો બાકી હવે મેળવવાની વાર્તા બુરી થઈ ગઈ મેળવવા પાણું કાંઈ રહ્યું સંતોષ વરને વરો સર્વ સુખ ગુરુ શરણમાં આવું સમજીને રહે સંતોષ આઠે પોર ઈ રટણામાં જે સમરણમાં બાહોશ આઠ પોર ઈ રટણની અંદર જે સમરણમાં બાહોશ બની ગયા એનો ભટકાર માટે આપણે હોશિયાર શેમાં થવું છે ડાયું શેમાં થવું છે કે સદગુરુનું ભજન કરવામાં બીજી હોશિયારી તો આપને હમુના ખતા ખબર આવે છે બીજી હોશિયારીની આમાં જરૂર નથી આમાં સદગુરુના ભજનમાં હોશિયાર થવું છે અને જો એના ભજનમાં હોશિયાર થાય તો કે ઓજા હોશિયાર તો સદા ધણી આગે દિલ સાબિત તો ફીર ડર ના ક્યાં જે સમરણમાં હોશિયાર થયા ન્યા ધણી લભે હાજર રહ્યો લે ન્યા ધણી લભે હાજર રહ્યો ભગતનું કહ્યું ભગવાન કરે લે હવે ભગતનું કહ્યું ભગવાન કરે ભગત કે એમ ભગવાન કરે ભગત કે એમ ભગવાન કરે એનો બની ગયો એનો દાસ બની ગયો ભગત કે એમ ભગવાન કરે તમને એમ લાગતું છે કે ભગવતીએ ભગવાન કરે એ આપણે કેમ સમજવો કે તમારી ઘીરે તમારો ગુરુ મહારાજ આવી બાપા હોઈ જાવ એટલે હોઈ જાય બરાબર ખાઈ લ્યો એટલે ફલાણા સાહ પીવા જાઉં છું કાલો ભાઈ આપણું કયું હોત કર્યું શું ઠાકરે આ આપણું કયું ઠાકરે કર્યું બાપુ આ બધું એમ છે આ સમજાય અને સમજાય આ જેને સમજાય ને એને સમજાય ભક્ત ને વસ ભગવાન છે એ બધી સાબિતીઓ પડી છે અટકલ નથી અનુમાનય નથી બરાબર એ પછી કેટલી વાર સાપ આવી વાટ જોયા કરે બરાબર હા ઓજા હોશિયાર તો સદા ધણી આગે દિલ સાબિત તો દિલ સાબિત કરી લીધું તો પછી ડરવાની ક્યાં જરૂર છે જેનું દિલ સાબિત નથી એને ડરવાનું છે બરાબર રિઝર્વેશન હોય કાયદેસરની તમારી ટિકિટ હોય ફર્સ્ટ ક્લાસ ક્લાસની અંદર ટ્રેનમાં તમે મુસાફરી કરતા હોય તો તમને કાંઈ ડર ખરો કાંઈ ડર ખરો પણ ટિકિટ લીધા વિના બેઠા હો તો દિલ સાબિત નથી બરાબર દિલ સાબિત નથી પછી ટીટી નો હોય પણ હાથમાં ને બીજો કોઈ નીકળે તમને ટીટી જ દેખાય તમને એવો ભાળે એટલે પરવારો સંના દરવાજો ખોલી ને એમાં ટિકિટ નથી ટિકિટ નથી ટિકિટ નથી બેન ઉતરે ત્યાં સુધી ટીટી જ દેખાણા કરે ને દિલ સાબિત નથી પણ કાયદેસરની ટિકિટ હોય અને રિઝર્વેશન હોય તો કોઈથી ડરવાનો કઈ સંભવ ખરો કઈ સંભવ ખરો એમ સદગુરુનું ભજન કરી બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન થઈ ગયું અહમ બ્રહ્માસ્મી સોહમ આવું લક્ષ્ય સિદ્ધ થઈ ગયું અને નાદ બ્રહ્મની પહોંચ પોંચ મળી ગઈ આ રિઝર્વેશન કહેવાય એમ જા આને અને રિઝર્વેશન કહેવાય પછી જમનો બાપ ભલે મારતો આપણે રિઝર્વેશન છે ને આપણે રિઝર્વેશન છે ને નક્કી પણ છે કે હવે આપણે જમના હાથમાં નથી કારણ કે આપણે રિઝર્વેશન છે આપણે દંડ જ ભરવાનું નથી થતો આપણે દંડ જ ભરવાનું નથી થતો આપણે તો રિઝર્વેશન થઈ ગયું છે પણ રિઝર્વેશન ન થયું હોય તો મરવાનું ભલે ને વાર હોય પણ કૂતરું રોવે તોય બીક લાગે બરાબર ને કારણ કે રિઝર્વેશન નથી ને ભાઈ દિલ સાબિત નથી ને દિલ સાબિત નથી એટલે ડર ડર છે છે દિલ દિલ સાબિત સાબિત નથી તો કરી લીધું એને ડરનો કોઈ સંભવ નથી ડરવાની એને જરૂર નથી રિઝર્વેશન વાળા હું કે છે કે અમર રહુંગા કાલ છે નહીં ડરુંગા મેં તો ગુરુ કા ભજન કરુંગા પ્રેમનગર મેં જાકે બેઠું જ્ઞાન કે ગોલે મારુંગા

આઠે પોર ઈ રચનામાં જે સમરણમાં બાહોશ સંતો કેટલા સમરણમાં બાહોશ બનાય છે કે આપણે ઘડી બે ઘડી આપણી વૃત્તિને નામમાં સ્થિર કરી શકતા નથી અને સંતોની ઘડી બે ઘડી વૃત્તિ નામથી બહાર ન જાય આ કેટલી એની હોશિયારી કેટલા બાહોશ કહેવાય કેટલા બાહોશ કહેવાય કે મનવૃત્તિને ક્યાંય ન દે અને બાહોશ કહેવાય મનવૃત્તિને ક્યાંય ભટકવાનો જવા દે અને બાહોશ કહેવાય કોઈ બહુ મહેનત કરી અને કામને સફળ કરે એટલે આપણે એમ કહીએ આ બાહોશ માણસ હો ઓહો આની સ્થિતિભાઈ એવી હતી પણ ખરેખર બાહોશ માણા નીકળવા એણે આ કામ સફળ ઘેરે રહ્યો ગહન કાર્યને જે સફળ કરે એને આપણે બાહોશ કહીએ છીએ એમ સંતો મહાપુરુષો બાહોશ છે કે ભટકવા મન વૃત્તિના નહીં બાકી નો સેટિંગ આવે ભટકેલ મનને સ્થિર થવું ગમતું નથી જે સમરણમાં બાહોશ એ ભટકાર મટાડે જે સ્મરણમાં બહોશ બન્યા મનને બનાવ્યું બનેલું મન પછી ક્યાંય ભટકવા જાતું નથી ઈ મનને ભટકવું ગમતું નથી ઈ મનને ભટકવું પછી ગમતું નથી મોટો ફાયદો ઈ છે સદગુરુના ભજનનો મોટો ફાયદો ઈ છે કે એક વખત મન આ લીજત લઈ લે પછી એને બહાર જવું ગમતું નથી એના પણ અનુભવ સંતોએ પ્રગટ કરીને ગાયા છે કે એકવાર નાદે મોહે મૃગલો આવીને આધીન થાય ફરીને ભવમાં નો ભટકે ઘડી કઈ અળગો ન જાય મનમૃગાને રે ગુણવંતા જ્ઞાની જ્ઞાન કસ્તુરીને રે ગુણવંતા જ્ઞાની એક વખત મનરૂપી મૃગલું નાદ બ્રહ્મની લિજત લે પછી એ મગલું ક્યાંય ભટકવા જાતું નથી જ્યાં સુધી આ લીજત ન લે ત્યાં સુધી વિષયના વનની અંદર આ મૃલું દોડમ દોડ કિર્યા જ કરે છે ભ્રમણાથી ભમતો ભમે વિષયારણ્ય મોજાર આને વશ કરવાને માટે તને દીધું છે શ્રી ગુરુએ હથિયાર આ મનરૂપી મૃગલું જે વિષયોના વનની અંદર ભટકા કરે છે આને વશ કરવાનો હથિયાર તને સદગુરુએ છે એક વખત નાદ બ્રહ્મની વીણા એને સંભળાવી દે પછી તારું મગલું ક્યાંય નહીં દોડે જે સાત સ્વરે સોહામણું જન્મા અનાહત જંત્ર અનાહત નાદ એમાં વસે આશે મૃગ આકર્ષણ મંત્ર મૃગને આકર્ષવાનું મનરૂપી મૃગને સ્થિર કરવાનું આ એક જંત્ર છે એક જંત્ર છે પછી ઈ મન ક્યાંય ભટકવા જતું ભટકવું એને ગમતું નથી ગમતું નથી મન મૃગાને માર ગુણવંતા જ્ઞાની સત સ્વરૂપી અમર આત્મા સતનું સંગી મનને બનાવવું તો દાદાશ્રી કે સત કેને કહું એ તમને કહી દઉં તમને એમ થાય સંગી મન સત તો પેલા સત કેવું સત સ્વરૂપી અમર આત્મા જે અજંપા આનંદકોષ શબ્દનાદ સુરતાથી જાણો જે ગુરુ વસન ઘોષ હરદમ ગાજે જે સત સ્વરૂપી અમર આત્મા તો સત સ્વરૂપે અમર આત્મા આત્મા અજંપા એ શબ્દનાદ સુરતાથી જાણો જે તમારા પ્રાણમાં શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે સુરતાથી આને જાણો અને આત્મા ગયો પરમાત્મા ગયો સદગુરુ ગયો જે કેવું હોય એ આને ગયો આને ગયો શબ્દ ના જ સુરતાથી જાણો જે ગુરુવચનનો ઘોષ એ ગુરુવચન નો ઘોષ આપણા પાણ અંદર હરદમ ગાજી રહ્યો છે કેટલી બધી શોખ હોય આમ તો તમે જોવો આત્મો સ્વરૂપ વિશેની સોખવટ કેટલી એમ કહું છું નકર આખી જિંદગી એ આટકલ નો મટેક આત્મા કેને કેવો અને એનું સંગી મનને કેમ બનાવવું આ કોઈ વાતે કાઈ સમજાય નહીં એવું ને કેટલી સોખવટ કે આપણે હાવ ગામડાના અબુદ માણા હોય એને સમજાઈ જાય એને સમજાઈ જાય ને ગળે ઉતરી જાય એવું હે કેટલી શોખ હોય એમ કહું છું કેટલી શોખ હોય આત્મા આત્માનો ખોરાક અજંપા છે આત્માનો ખોરાક આત્મદેવને તમારે રીઝવવા હોય તો બીજા કોઈ થાળ નો ધરો તો કાંઈ નહીં અજંપાનો થાળ ધરો અજંપાનો એને ખોરાક આપો એટલે એ ભોજન લઈને એટલો રાજી થાય ઠાકર અને જેટલા જેટલા સંતો માથે પરમાત્મા રાજી થયો તો એના ભજનથી ભજનથી થયો છે ને નથી એના એના ઉપર રાજી થયો છે એનો ખોરાક અજંપા છે અજંપા આનંદકોષ જે કેવળ આનંદ રૂપ છે કેવળ આનંદ નું રૂપ છે હવે આનંદ આત્મામાંથી મળે એમ છે અને આપણે ગોતી પદાર્થમાં પછી આમાં ક્યાં મેળ ઉતરે ક્યાં મેળ ઉતરે આનંદ મળે આત્મામાંથી ગોતી પદાર્થમાં હવે બસત કહાઢુંઢત કહા કિસબીદા આવે હાથ કહે કબીર પાઈએ જો કોઈ એવા ભેદી લીધે સાત વસ્તુ હોય ક્યાં ગોતો ક્યાંય ક્યાં મેળ પડે આપને એમ કે છોકરામાંથી આનંદ મળી છે છોકરો મોટો થઈને થાય થાય એમ થાય આમાં આનંદ નથી ઘરબારી બનીને સ્ત્રી આવશે એટલે આનંદ થાય ઈ હમી થાય આનંદ નથી બરાબર ને આમાં એવું થાય છે બરાબર હગાવાલા હારા મળે તો આનંદ પછી હગાવાલા કઈ હમા થાય તે ખરું આમાં આનંદ નથી બરાબર આ ફલાણું મને વસ્તુ બહુ વાલી આ ખાઈને ને એટલે આપને આનંદ હો આપને બટેટાવાળા હોય ને એટલે પછી આપણે કાંઈ ન જોઈએ હોય ખજૂરની ભયો ગરમી ના ખાય ને જાડા થાય આમાંય આનંદ નથી આમાંય કોઈ પદાર્થમાં આનંદ છે જ નહીં પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી આનંદ તો આત્મામાંથી સદગુરુ સ્વરૂપમાંથી મળે છે આનંદ બ્રહ્મ રૂપ હે અપ્રોક્ષ આનંદ બ્રહ્મ રૂપ છે આનંદ બ્રહ્મનું રૂપ છે હવે આપણે પદાર્થમાં જ ગોતવાનું પેલેથી ચાલુ કર્યું છે આ કરી આનંદ આ કરી આનંદ આ કરીને આનંદ આ કરીને આત્મા આનંદ 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 એનું સ્વરૂપ સ્વરૂપ જ જ એ સ્વરૂપમાં જેના મન સ્થિર થયા એ આનંદને તે એક બાજુ મૂકો નિજા આનંદમાં ડોલવા માંડ્યા નિજા આનંદમાં ડોલવા માંડ્યા લોકિક આનંદ તો ઘડીક ટકે છે આ નિજાનંદ એના જેવો બીજો કોઈ આનંદ નહીં આનંદ કોષ એ શબ્દનાદ સુરતાથી જાણો જે શબ્દનાદ આપણા પ્રાણ માં થઈ રહ્યો છે દાદા કે એને સુરતાથી જાણો જાણવા જેવો આ એક જ છે અને આ જાણે બીજું જાણવું ન પડે આ જાણે એને બીજું આ વસન જાણ્યું એને સર્વ જાણ્યું કરવું પડે કાંઈ ગંગા સતી નડે નહીં માયા કેરી સાય આ એક જાણપણામાં બધું જાણપણું આવી જાય જાણવા જેવો માણવા જેવો હોય તો આ એક છે શબ્દના આદ સુરતાથી જાણો સુરતાથી આનું જાણી શકાય છે સુરતાથી જ માણી શકાય છે આત્મા રામ પરમાત્મા સદગુરુ ભગવાનને સુરતાથી જાણી શકાય છે અને સુરતાથી જ માણી શકાય છે માટે બીજો બીજો કોઈ કોઈ ઉપાય ઉપાય નથી નથી શબ્દનાદ સુરતાથી જાણો જે ગુરુવસન નો ઘોંસ હરદમ ગાજે જે ગુરુવસન ની ઘોંસ થઈ રહ્યો છે જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે હરદમ એની ગર્જના થઈ રહી છે બસ એમાં તમારા મનને રાખો આમાં સદા મનને રાખે ઈ સત્સંગી છે એ જ ખરો સત્સંગી છે આ સત્સંગનો સાર છે અનાદિ આપ સ્વરૂપ સત છે સંગ કરી એનો રોજ આદિ અનાદિ તારું સત્ય સ્વરૂપ છે પણ ભૂલ ક્યાં પડી કે દેહ ને આપણે આપણું રૂપ માયનું ન્યા ભૂલ પડી આ પિંજરની અંદર બેસતા પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું દેહ ને પોતાનું બેઠ ભૂલ આપકો ગઈ વિષય કી લાલસા સે કેદવો રહી અબ સોડ વિષય સંગ પાઈ ગઈ સૈના સોહમ સોહમ એમ બોલ રી મેના હોતા હે અષ્ટ પહર ઓહીદ કા કહેના આ પિંજરાને ઓળતાની સાથે જીવ દશાને પ્રાપ્ત કરી લીધી પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું દેહ ને પોતાનું રૂપ માની લીધું જેમ આપણે ગાઢ નિંદ્રા આવે નિંદ્રા અંદર સપનું આવે એમાં આપણે ભૂલી ગયા આપણા આપણે કોણ છે એ ભૂલાઈ ગયું ને આપણે કઈક બીજા બની ગયા હોય ને બીજા બનીને સુખી હોવા છતાંય આપણે દુઃખી થતા હોય છે સપનાવસ્થાની અંદર કારણ કે પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું નિંદ્રા આવતા નિંદ્રાની અંદર સપન આવતા પોતાના સ્વરૂપની પોતાનું સ્વરૂપ વિસરાઈ ગયું અને બીજું પોતાનું રૂપ માની લીધું એટલે સપનાની અંદર થતાં દુઃખોથી માણા રાહડ પણ પાડી જાય છે કે હોય બાલ્યા આમ થઈ ગયું તેમ થઈ ગયું આત્મા તો સુખ નો ખજાનો છે પણ અજ્ઞાનની નિંદ્રા ઘેરાણી એમાં ખોટા સપનો સેવતા જીવ દુઃખી થઈ રહ્યો છે કારણ કે પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું છે પાંચ તત્વ કે બીસ મિલકર જીવ કહાયો તો ઈજર મેઠ ભૂલ આપકો ગઈ પાછી વિષયની લાલસા કેદો રહી વિષયની લાલસ થી મનવૃત્તિ કેદ થઈ ગયા છે સોળ વિષય સંગ તો પાય ગી વાત બધી હાચી આ પિંજરું ઓઢતા પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું વિષયની લાલસમાં કેદ થઈ ગયા બધી વાત હાસી અને વિષય છોડી દઈ તો મુક્તય થવાય એ વાતય હાચી બરાબર પણ હવે થવાતું નથી એનું શું કરવું આમાંથી મુક્ત થવાતું નથી એનું શું કરું કે એમ ન થવાય આમાં સદગુરુના ઘરની સમજણ લેવી પડે તો મુક્ત થવાય નકર થવાય સવારનો બોર હતો મહારાજ કણિક માગવાને માટે નીકળ્યા ધીરે ગીરે શબદ નાખીને બોલતા જાય ભાઈ રામ નામ લ્યો બાપા રામ નામ લ્યો રામ નામથી બહુ વંદન છૂટી જાય છે બાપા રામ નામ લ્યો રામનામ થી બહુ બંધન છૂટી જાય બાપા રામ નામ લ્યો એક લિયો પાંજરામાં પૂરેલો પોપટ પોપટ ને વાસા થઈ કે મારાજ ગપ મારો ગપ કે કા કે કા હું પૂરો તે દુ નો રામ રામ કરું છહુ બંધન તો તમારું કોણ જાણ કેવડું કહે છે આ પાંજરાનું સૂટે તો પોપટ એમ એમનો સૂટે નામ લીધે ન છૂટે નામમાં મરી જવું પડે તો છૂટે ગુરુ કરવા પડે કે ભાઈ સાહેબ હું ક્યાં ગુરુ ગોથવા જાઉં હવે તમે જ મારા ગુરુ ભાઈ સાહેબ છોડાવો ને કે છૂટી જાવ હું કહું એમ કહી એટલે છૂટી જ એમ કે આ કે બોલો હું કરું કે હવારના પૂરમાં મીરો ઠીરો થઈ જાય છે સાસ ફાટેલી પાંખો પોળી આખું ફાડેલી જાણે કાંઈ તારામાં પ્રાણ નથી ચેતન નથી એવો થઈ જા ખાલી આટલું કર પછી જો સૂટે છે કે નહીં અવારમાં બોલવાનું કર્યું બંધ પાંખો પોળી સાસ ફાટી આખ્યું જડેલી જાણે મરી ગયો છે એમ મરણ ચરણ થઈ ગયું માલિક ઉઠ્યો બેટા આજ પોપટ બોલતો નથી છોકરાએ જોયું બાપુજી મરી ગયો પોપટ હે કે મરી ગયો જોવો આ બિચારો કેટલું સુંદર બોલતો તો એ જા 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 અને બિચારાને કાઢી આય જા ઓલાઈ પાંજરું ખોલી પકડીને ને કાઢ્યો ફફડાટી કરતો ઉડી ગયો ફફડાટી કરતો ઉડી ગયો એમ સદગુરુ ની શાન લઈને નામમાં જે મરી ગયા ને એનું બંધન છૂટે નામમાં મરી જાવું નામમાં સમાઈ ગયા એનું બંધન છૂટે છે ત્યાં સુધી છૂટતું નથી મન ને નામનું સંગી બનાવું નામની અંદર મન સમાઈ જાવું આને સંતો હારામાં હારું મરણ કે છે આને મન નામની અંદર વિરમી જાય મન નામમાં મરી જાય મન નામમાં સમાઈ જાય અને સારામાં સારું મરણ કે છે જીવતા આ મોજ માણી લેવાની છે જીવતા જ આ મરણની મોજ માણી લેવાના છે બસ સત્ સ્વરૂપી અમર આત્મા સંઘ કર્યાનો રોજ મન થી આમાં સમાય ગયા એટલે કાયમ નો સંગી બની ગયો સત સ્વરૂપી અમરા આત્મા અજંપા આનંદ કહો શબ્દના સુરતાથી જાણો ગુરુ વસન્નો ઘો સરધમ ગાજે અનાદી આપ સ્વરૂપ સત છે સંગ કર્યા આનો રોજ એક બેદી નહીં ઘડી બેઘડી નહીં કાયમને માટે આનુસંગી બનીને હવે રહેવું છે બીજા સંગ તો ઘણા કર્યા છે આપણા મને ભાઈ કેટલાય જન્મની યાત્રાની અંદર કેટલાયનો હથવારો કર્યો છે ને કેટલાયની આયરે વ્યવહારો બાંધાય છે અને કેટલાયની આરે સંબંધો બાંધાય છે પણ કાંઈક પૂર્વ જન્મની કમાઈનો ઉદય થયો એટલે મને તમને ગુરુનો સંગ મળ્યો છે હવે આ સંગ મૂકાય હવે આ સંગ મૂકાય કે ના ના હવે આ સંગ નું મૂકાય આવો હથવારો તો મોટા ભાગના ઉદય થાય તે ભલામાણા મળે છે મગર આવો હથવારો ક્યાંથી મળે હે ક્યાંથી મળે કાયમ ગુરુનું સંગી બની જવું છે સંગ કરે એનો રોજ જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી તો જ લાભો એને વખાણે જે મહાપુરુષો સંતો વખાણે છે કે જેને જીવ દશાને સદંતર ટાળી દીધી છે જીવ દશાને ટાળીને શિવ સ્વરૂપે સ્થાપિત થયો છે એ વખાણવાનું યોગ્ય જ હોય કોઈક બાપુ કોક માણસ સારી નોકરી મેળે મેળવે તો આપણે એને માનપાન આપીએ છીએ એને વખાણીએ છીએ સારી પોસ્ટ લઈએ તો એને આપણે વખાણીએ છીએ વખાણવા યોગ્ય છે ખોટું નહીં વખાણવા યોગ્ય છે તો પછી શિવ સ્વરૂપમાં જે સંતો સ્થાપિત થયા એ વખાણવા યોગ્ય નહીં એને સંતો વખાણે છે અને એવા મહાપુરુષનો થોડોક મહાપુરુષની કૃપા થકી એની કરુણા થકી આપણી ભાગની રેખા પલટાઈ જાય છે બહુ મોટા પુરુષાર્થથી વ્રતો નિયમો ઉપાસનાઓ કરવા છતાંય જે કામ નથી સફળ થતું એક મહાપુરુષની કરુણાથી થાય છે એક મહાપુરુષની કરુણાથી થાય છે કૃપાનો વિષય જ કંઈક જુદો છે માર્ગ જ જુદો છે શલ્યાની અહલ્યા બની જાય આ કૃપા છે આ કૃપા છે જેના શરણના પર્શથી સલ્યાની અહલ્યા બની જાય આપણી વૃત્તિ સલ્યા એટલે પથ્થર જેવી છે પથ્થર જેવી વૃત્તિ ભક્તિ ભાવમય બની જાય આ સલ્યા અહલ્યા બની આ સલ્યા અહલ્યા બની આપણે ઘણીવાર વાત કરી છે કે ખજૂરી પીપળિયા ની અંદર આપણા એક જૂના સત્સંગી મોહન બાપા બહુ ભાવ પ્રેમ વાળા એને એક નવા મકાન બનાવ્યા એટલે ઉઘારામ દાદાને વાસ્તા પ્રસંગ નિમિત્તે બોલાવીને ભજન ભાવ કરવા પણ એના માં બહુ સ્વભાવના આકરા ને સુસામાં થોડુંક વધારે ઓલું માને કઈ કહેવાય તો નહીં પણ છતાંય એને હિંમત દાદાને પ્રાર્થના કરી કે બાપા વાસ્તુ પ્રસંગ છે આનંદ કરી બાપા કે ભલે ભાઈ તમારો ભાવ હોય તો અમે તો આવીએ વાંધો પણ આને આમ ફળ કે હા કે વખતે માં કઈક બાપાને બોલી લઈએ તો હું ભવ હારી જાઉં ને મારા ગુરુને કાંઈક બોલી લઈ તો બહુ હારી જાઓ શું કરવું માને કંઈ કહેવાય નહીં અને સ્વભાવ એટલો કડક એની વાત જ જાવા દિવો પણ એને બાપા ઉપર વિશ્વાસ રાખ્યો કે બાપા તમે જે કરો એ બીજું અશલ્યા ન અહલ્યા કરવી એ તમારું કામ ખરેખર બાપા રહ્યા બાપાની સાથે આંખે આંખે મળી અને એટલી જ વારમાં એટલા કડક સ્વભાવના માજી એનો સ્વભાવ ફરી ગયો ના દીકરા મોહન બાપાને કે મોહન આરતી પૂજા બાપાની મારે કરવાની થાય છો હે કે આરતી પૂજા બાપાની મારે કરવાની થાય છે હવે રામાવતારમાં હલ્યા બનાવી આપણે કથા સાંભળી છે આ તો પ્રગટ પુરાવો આ તો પ્રગટ પુરાવો આ કૃપાનો વિષય પ્રકૃતિ ફરવી સ્વભાવ ફરવો એ કોઈ નાની સુની વાત નથી નાની વાત નથી એટલે દાદા એ ગાયું કે ગુરુ કૃપા અપાર જેનો વાણીનો પામે પાર એવી ગુરુ કૃપા છે અપાર સદગુરુની કૃપા જ એવી છે જે વાણીથી આપણે કઈ વર્ણવી શકીએ એવી નથી વાણીના વિષયમાં આવે નહીં એવો કૃપાનો વિષય છે કૃપા હદ બેહદ અને અનહદ કામ કરી દે એ ગુરુ કૃપા છે એ ગુરુ કૃપા છે આપણે આ બ્રહ્મ જ્ઞાન સમજાણું એ કૃપા જ કેવાય ભલામણા ખરા આ કઈ મેળ ઉતરે એવું છે કોઈ વાતે ભલામણા કેમ ગળે ઉતરે એમ કઉયા વિના કૃપા વિના કઈ થાય એવું છે આ જ્ઞાનય ખજીને નો બેહે એની દયા વગર લ્યો ને એની કૃપા વગર આ જ્ઞાનય ખજીને નો બેહે ગુરુ કૃપા અપાર જેનો વાણી નો પામે પાર એવી ગુરુ કૃપા છે અપાર સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ક્રાત સદગુરુ કૃપા કરે તો દૂધનું મંથન થઈને જેમ ઘી મળે એમ સદગુરુની કૃપા થકી જાતિભાવ દેહભાવ મનોભાવ ઇન્દ્રિયો ભાવ બધું મટી જાય અને આત્મભાવ પ્રાપ્ત થયો એ દૂધ મટીને ઘટ થઈ ગયો ઘી થઈ ગયું સદગુરુ જો કૃપા કરે તો દૂધનું ઘી થાય દૂધમાંથી ઘી તમારે બનાવવું હોય તો દૂધની અંદર જામણ નાખવું પડે અને જામણ જ્યાં વલોણું થયું હોય અહીંયા પ્રાપ્ત થાય છે એમ દેહદશા એ દૂધ છે શિવ સ્વરૂપની પ્રતીતિ એ ગ્રત છે પણ જીવદશા ટાળીને તત્વસાર સ્વરૂપે સ્થિત થવાને માટે ગુરુ ગમનું જામણ છે જેને મનોમંથન કર્યું છે એવા મહાપુરુષની કૃપાથી મળે અને એ જામણ નાખીને જેને વિધિવત વલોણા કર્યા છે અને જરૂર દૂધમાંથી ઘી પ્રાપ્ત થયું છે સદગુરુની ની શાન સમજીને વિધિવત જેને ભજન ભાવ કર્યા છે એને જરૂર તત્વ સ્વરૂપ આત્મ સ્વરૂપની પ્રતીતિ થઈ છે અને દેહદશા ટાળીને શિવ સ્વરૂપ બન્યો છે મંથન કરીને જે રૂપ બની ગયા એમ કે છે કે અબ નહીં આવું અબ નહીં જાવું અબ નહીં ધરું કુડા ધ્યાન કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે મારા સદગુરુ એ લખ દયા છે કે તત્સાર સ્વરૂપ ને પામીને એ રૂપે બન્યા છે એ કે આવું ને જાવું ન કરું વેવારા નહીં રાજા નહીં પરજા રવિરામ રમતા રામ કવિરા નહીં મોવા નહીં આ સંતો સંતો નામ નામ રાજા રાજા મુક્તિ કોઈ માને છે સાજા તત્વસાર સ્વરૂપ ને પ્રાપ્ત કર્યું ઈ કહે છે એટલે સંતનો સમાગમ સત્સંગ ઈ બિભાવ પર બીજે ભાત પાડી દેનારો છે સત્સંકર સત્સંકર સદગુરુ કો ભાઈ સત્સંગ તો તીરથ ગંગા કામ ધેવાય પ્રકાશ એવા મહાપુરુષ જેની કૃપાથી અણધાયરું કામ થાય એવા પુરુષ નો સમાગમ કરે સત્સંગ તો તીરથ ગંગા સત્સંગ એટલે પ્રગટ વહેતા જ્ઞાન ગંગાજી રૂપી તીર્થ જે તીર્થની અંદર જે ખરેખર શુદ્ધ હૃદયના ભાવથી સ્નાન વિધિ કરે છે સંતોના શબ્દોને હૃદયમાં ધારણ કરે છે એના મનની મલિનતા દૂર થઈ જાય સત્સંગ તો તીર્થ ગંગા કામધેનું કહેવાય કામધેનું જે કામના કરો તે સફળ કરે એ સત્સંગ થકી પ્રાપ્ત થાય છે થકી પ્રાપ્ત થાય છે ભક્તિને સંતો કામ જેમ સૂર્ય ઉગતાની સાથે ભૂમિકા ઉપર ક્યાંય અંધકાર રહેતો નથી એમ આ ઘટની અંદર સત્સંગ દ્વારા જયારે સત્ય સમજાય છે ત્યારે ખૂણે ખાસ રહી ક્યાંય અજ્ઞાન રૂપી અંધારું રહેતું નથી અને સત્ય જ્ઞાનનો પ્રકાશ પથરાઈ જાય છે પારસમણી પરસથી ચિંતામણી ચિતમાય સત્સંગ તો સર્વ આપે માટે અધિક એનાથી કહેવાય પારસમણી પરસે તો સોનું બનાવે ચિંતામણી કલ્પતરો કલ્પે ચિંતામણી ચિત્તમાં ઈ સત્સંગ તો સર્વ આપે માટે કહેવાય અધિકલ્પતરુને સાંય બે જે કલ્પો ઈ થાય ચિંતામણી જે ચિત્વો એ આપે પણ સત્સંગ તો તમે ધાયરું નો ઈ સર્વ આપે સર્વ રીતેની સમજણ સત્સંગ થકી પ્રાપ્ત થાય છે માટે કલ્પતરુ અને ચિંતામણી કરતા દાદાશ્રી કે સત્સંગ નો મહિમા મોટો છે પારસ 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 થી સુવર્ણ બને બને ભાઈ લોઢા ને અડે તો સોનું બનાવે પણ પારસ પારસ નો બનાવે સંત મળે સંત બનાવે માટે અધિક એવા સંત નો મહિમા સંત બનાવે છે માટે એવા મહાપુરુષની કૃપા અણધાર્યું પરિણામ લાવી દે છે ગુરુ કૃપા પાર જેનો વાણી ન પામે પાર સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રહત મેળવણ મંથન બધુંય મટી જાય ગુરુની કૃપાથી તરત મેળવવાના ગોતવાના બધાય મથણા મથી જાય મટી જાય સદગુરુ મળતા મેળવવાના ગોતવાના મથણા પૂરા બાલા હવે મેળવવાના ગોતવાના નથી આ મળ્યો ને એને માણવાની વાત ચાલુ કરો બસ હવે ગોતવાની વાત પૂરી થઈ ગઈ ગોતવાની વાત મેળવણ મંથન બધું મટી જાય ગુરુકૃપાથી તરત તમે ઊંડું વિચારો આ મહાપુરુષો મળ્યા આનું શરણ મળ્યું ગોતવાની વાત તો પૂરી થઈ ગઈ એવું લાગે છે અંતરમાં તમને હવે એમ લાગે છે ક્યાંય ઠાકરને ગોતવા જાય એવું લાગે છે વાત પૂરી થઈ ગઈ એવું નથી લાગતું બસ પેલો સંતોષ તો એવડો ઈ થઈ ગયો પેલો લાભ તો ઈ થઈ ગયો ગોતવાની ને મેળવવાની વાત પૂરી થઈ ગઈ પછી ભરે ભાઈ ભૂખ્યા રહી આપણા ભાઈ બરાબર હવે મળ્યો છે નો માણી હકીએ તો આપણા ભાઈ બાકી હોલી વાત તો પૂરી થઈ ગઈ હોલી વાત તો પૂરી થઈ ગઈ એ વિચારય નથી આવતું તો ગોતવાનું કે કંઈ આવે છે એ કાંઈ વિચાર નથી આવતો આ શેનાથી થયું મહાપુરુષની કૃપાથી થયો ની કૃપાથી મેળવણ મંથન વધુ મટી જાય ગુરુ કૃપાથી તરત આવી ગુરુ કૃપા અપાર જેનો વાણી નો પામે પાર આવી ગુરુ કૃપા છે અપાર તલમાંથી તેલ ચકમક થી અગ્નિ વિના કર્મે પ્રગટાય ગુરુ દ્રષ્ટિ કરવા ભરેલી નામને રૂપ મટી જાય તલમાંથી તેલ કાઢવું હોય તો કે તલને ઘાણીમાં નાખવા પડે ખોલના કટકા જુદા પડે ને પછી તેલ નીકળે ને તો દીવો થાય આખા તલ છે તલની ઘાણીઓ તો અટાણ બધી હાલે જ છે અને ઘાણીઓ તો ઘીરે ઘીરે હાલે છે બરાબર ને ઘાણીઓ તો ઘીરે ઘીરે હાલે છે વાલા ક્યાંક સદગુરુ ને દયા રોહિત નો હાલ બાકી તો ઘીરે ઘીરે ગાણીઓ મંડાણી કાઈક કંઈક ફરિયાદ કંઈક કંઈક ફરિયાદ છે કે નથી ગાણી કરી ગઈ તલ માંથી તેલ કાઢવાની ઘાણીઓ તો દેખાય છે મળે છે પણ હવે આને ઓરવાનું આની ઘાણી કે આના શ્વાસ ને ઉશ્વાસ બે લાઠિયા છે આ ઘાણીના આની વચ્ચે જે ઓરાઈ જાય ને એના દેહાદ્યાસના ખોળના કટકા જુદા વળી જાય અને નિરંતર તત્વસાર સ્વરૂપી તેલ પ્રાપ્ત થાય છે તેલ પ્રાપ્ત થાય છે તલમાંથી તેલ ચકમકથી થી અગ્નિ વિના કર્મે પ્રગટાય ગુરુ દ્રષ્ટિ છે કૃપા ભરેલી નામ ને રૂપ મટી જાય કોઈ ક્રિયા ક્રિયામણ કર્યા વગર તત્વસાર સ્વરૂપની ભાન થાય એ ગુરુની કૃપા છે ક્રિયા ક્રિયામણ કર્યા વગર સહજ રીતે સહજ યોગમાં માં તત્વસાર સ્વરૂપ ઝાંખી થાય આ ગુરુની કૃપા છે હું ભાઈ તમને ક્રિયા ક્રિયા મણ બતાવી હવેથી હવાર માં ઉઠીને આ તિલક બોલવાનું નથી થતું આમ કરવાનું તેમ એવું કઈ કીધું છે એવું કઈ કીધું છે જો ભક્તિ ઘર હોય લાડવા નહીં ખાવાના એમ જો એવું ખરું એવું ખરું તળેલું તો મુંદેલ ન ખાતો એવું ખરું કે કઈ નહી ક્રિયા ક્રિયામણ કાંઈ નહીં કેવળ શુદ્ધ હૃદયના ભાવથી ભોળા ભાવે સ્વરૂપ પ્રાપ્ત થાય મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તુરત કલ્પતરુ કલ્પે આપે પારસમણી પરસથી થી પરખાય વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અમાર પારસમણી પર્સ થી સોનું બનાવે કલ્પ કલ્પે એ આપે પણ વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર કલ્પના નો કરી હોય છતાં વિજય રૂડો હોય સતાય ગુરુ મહારાજ હમેથી દયા કરીને કૃપારૂપી અમૃત આપીને આપણને ન્યાલ કરી દે છે આપણને ન્યાલ કરી દે છે વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર એવી ગુરુ કૃપા છે અપાર કૃપા છે એક જાતનું ઉત્તમ અમૃત છે માટે સમર્પણ થઈ જા સદગુરુમાં મેલી દે તારા મનનો અહંકાર લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકા સદગુરુમાં સમર્પણ થઈ જા તારા મનનો અહંકાર મેલી દે બિંદુ બ્રહ્મસાયરમાં માં ભળી જા તો બીજું કંઈ કરવાનું નથી લાભો બિંદુ શાયર માં થઈ જાય સદગુરુ સિંધુમાં એકાકાર થઈ જા બસ આવી ગુરુ કૃપા છે અપાર જેનો વાણી નો પામે પાર આવી ગુરુ કૃપા છે અપાર એટલે સદગુરુની પૂરણ કૃપા થઈ જાય પછી ખાઈને લાડવા લાડુઆ ખાઈ હોઈ જવાય એને હવે ત્યાં રહી છે લાડુઆ ખાઈ લ્યો ને પછી જય ગુરુ મહારાજ સદગુરુ દેવ કી